તેમજ વિરમ ગામના ધારા સભ્ય લાખાભાઈ ભરવાડ તેમજ માજી ધારા સભ્ય ભવાનભાઈ ભરવાડ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા અને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરવાડ સમાજને આગળ લાવવા માટેનો છે ભરવાડ સમાજ પહેલા પછાત તરીકે ઓળખાતો હતો અને મોટા ભાગે ભરવાડ સમાજનું કામ ગાય ભેંસો અને ઘેટા બકરા ચરાવવાનું હતું પરંતુ હાલના સમયમાં ભરવાડ સમાજના યુવકો આગળ આવી રહ્યા છે અને ભરવાડ સમાજમાં જાગૃતતા આવે અને બીજા યુવાનો પણ બહાર આવે તેવા પ્રયાસ આ સન્માન સમારોહ દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ સન્માન સમારોહ સિવાય જિગ્નેશ કવિરાજ સહિતના ગાયક કલાકારો પણ હાજર રહ્યા હતા અને પોતાના ગીતોથી લોકોના મન મોહી લીધા હતા તેમજ આ કાર્યક્રમમાં સાધુ સંતો પણ હાજર રહ્યા હતા મેહુલ ભરવાડ ભરવાડ યુવા સંગઠન ઉપપ્રમુખ આજે જે અમારા બે સમાજના મહાનુભાવ શ્રી લાખાભાઈ ભીખાભાઈ ભરવાડ ધારાસભ્ય શ્રી વિરમગામ અને શ્રી ભવનભાઈ ભરવાડ જે ઘેટા અને ઊન નિગમના ચેરમેન ગુજરાત રાજ્ય અમે આ બંને મહાનુભાવોનો સમાજ દ્વારા જે રાજકીય સિદ્ધિ જેમને પ્રાપ્ત કરી છે એમ તેમજ સમગ્ર સમાજમાં બંને આગેવાનો ખૂબ જ ઉપયોગી નાના મોટા કામમાં આવે છે જેથી કરીને અમે સમાજના દરેક યુવાન દરેક ક્ષેત્રના રાજકીય આગેવાનોને વધુમાં વધુ પ્રોત્સાહન મળે અને સમાજમાં એકતાનું એક દર્શન થાય અને સમાજ એક તાંતળે એક મંડપ નીચે આવે અને એકતાના દર્શન આ આ એક અમારું પહેલ છે સમાજના યુવાનોને અમે સંદેશ આપવા માંગીએ છીએ કે આવનારા ભવિષ્યમાં રાજકીય ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે અને સમાજની અંદર યુવાનો વધુ માં વધુ શિક્ષણ મેળવે અને આગળ પ્રગતિ દરેક ક્ષેત્રમાં મેળવે એવી અમારી પહેલ હશે ગોવિંદભાઈ ભરવાડ છું અત્યાર તો અમે એટલી બધી ખુશી છે જે એની કોઈ સીમા નથી કારણ કે અમારા ભરવાડ સમાજના બે એવા મહાનુભાવો જે અમારા રત્ન ગણાય અત્યારે એમનું સ્વાગત સમારંભ રાખેલું છે અને એમાં એમએલએ શ્રી ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ તથા માજી શ્રી ભવનભાઈ ભરવાડ એમને અત્યારે ઘેટા વિકાસ નિગમના શ્રી છે અને જેઓ અત્યારે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર તરીકે છે બરાબર તો હવે આ લોકોનું અમે સન્માન એ માટે કરીએ છીએ કે એ અમારા એક ઉદાહરણ તરીકે છે અમારા સમાજના મહાનુભાવો એવા રત્નો છે અમે એટલી બધી ગર્વ અનુભવીએ છીએ જેની કોઈ સીમા નહીં અને આ જે સંગઠન અમારું છે એ એજ્યુકેશન તરફ વરેલું છે હવે અમે લાકડી મૂકી અને પેન તરફ વર્યા છીએ ઉત્તર ઉત્તર પ્રગતિ કરીએ છીએ તમા તમામ ક્ષેત્રોમાં અમારા ભરવાડ સમાજના યુવાઓ છે સરકારી કર્મચારીમાં છે તથા રાજકીય પણ પ્રગતિ થાય એ અનુસંધાને અમે અહીંયા બધા સંમેલન કરેલું છે હું વિશાલ ભરવાડ ભરવાડ યુવા સંગઠન કાર્યકર્તા અમારું ભરવાડ યુવા સંગઠન એવું કાર્ય કરી રહ્યું છે અમારા વડીલોથી અમને પ્રેરણા મળે છે એમને અમને આગળ વધવાનું અમને પ્રોત્સાહન કરે છે અને અમે ભરવાડ યુવા સંગઠન ભેગું થઈ અને અમારા ભરવાડ સમાજના અમે એકજૂટ કરી અને અમે આમ આગળ પડતું લઈ જવા માગીએ છીએ અને અમને કોઈ ઓળખતું થાય અમારા ભરવાડ સમાજને અમારા બધા કે આ અને બકરા અને ભેંસો ચારવાવાળા છે એમને બધી જ્ઞાતિને ખબર પડે એમ કે ગુજરાત લેવલે ઇન્ડિયા લેવલે બધાને ખબર પડે કે અમારું ભરવાડ સમજ કાંઈ છે એટલે અમારા બે ધારાસભ્ય અમારા દાદાશ્રી લાખાભાઈ ભરવાડ અને અમારા વડીલ શ્રી ભરવાડ ઘેટા ઉન નિગમના ચેરમેન છે અત્યારે હાલમાં ગાંધીનગરમાં એમને અમને પ્રોત્સાહન ખૂબ જ આપે છે એમ કે તમે છોકરાઓ આગળ વધો અને અમે તમારી સાથે જ છીએ ભવિષ્યમાં તમારે કાંઈ પણ જરૂર પડે તો અમે તમારી સાથે ઊભા છીએ અને તમે તન તોડ મહેનત કરો અને આપણા ભરવાડ સમાજને આગળ લઈ જાઓ અને શિક્ષણને બધું એમને પ્રોત્સાહન આપો અને એમને જે કાંઈ મદદ જરૂર હોય તો એમને પ્રાપ્ત કરાવો હોય એમ કે એમને સગવડ મળી રહે અને એ અમારા મેહુલભાઈ છે એમને બહુ સારું કાર્ય કર્યું હમણાં કે આ જાગૃતિ પ્રત્યેનું અને અત્યારે બધું પોલીસનું જે ભરતી છે ને એમાં ખૂબ મહેનત કરી ત્યાં તોલ અને અમારું આખું બસોનું ગ્રુપ છે છોકરાઓ જે આ એક્ઝામમાં જવાના છે એમને બહુ જ પ્રોત્સાહન આપ્યું અને ખૂબ સગવડ આપી એમને દિલીપભાઈ બી છે એમને છે એ બધાએ ખૂબ સારો સહકાર આપ્યો અને એજ્યુકેશનમાં વધારાનું રોજગાર માટે અને બધું બહુ પ્રોત્સાહન આપે છે અને રોજગાર માટે હમણાં છસો ગાડીઓ આપી એમને ઇકો અને મેક્સ ને એ બધું સમાજ માટે બહુ સારું કાર્ય કરી રહ્યું છે અમારું ગ્રુપ સમાજમાં જાગૃતિ આવે અને બધી તે માટે અમે બધા પ્રયત્નો કરીએ છીએ

તેમજ યુવાનોને અને સમાજને આગળ લાવવા અમે પૂરતો પ્રયાસ કરી રહ્યા છીએ ભવાનભાઈ ભરવાડ દ્વારા ભરવાડ સમાજના બેરોજગાર યુવાનોને બોલેરો કાર તેમજ ઇકો કાર પણ આપવામાં આવી છે જેથી તેઓ રોજગારી મેળવી શકે અને આવનારા સમયમાં વધારે યુવાનોને રોજગારી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના અગ્રણીઓએ પોતાનું સુંદર વ્યક્તિત્વ આપ્યું હતું અને ભરવાડ સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અને નોકરી ધંધામાં આગળ વધવા સલાહ સૂચન આપ્યા હતા તેમજ ત્યાં ઉપસ્થિત લાખાભાઈ ભરવાડે પણ ભરવાડ સમાજના લોકોને અને ખાસ કરીને યુવા પેઢીને શિક્ષણ અને નોકરી ધંધામાં તરક્કી કરવા યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને સમાજને આગળ વધારવા શક્ય તેટલા પ્રયાસો કરશે તેમ પણ જણાવ્યું હતું ના ના લોકસભાની તો નહીં પણ મને ભારતીય જનતા પાર્ટીએ બે વખત ચેરમેન બનાયો સીપી એન્ડ વુલ નિગમમાં અને અમારા કોંગ્રેસમાંથી લાખાભાઈ ભરવાડ છે એ વિરમગામ વિધાનસભામાંથી ચૂંટણી જીતીને આવ્યા છે ત્યારે હું ચેનલના માધ્યમથી કહું છું કે અમારા સમાજમાં ખૂબ સંપ છે અને અમારી અમારા આઠ ટકા વોટ છે એ પ્રમાણે અમને પાર્ટીવાળા મદદ કરે છે અમારા નિગમો છે એ નિગમોમાં પણ અમારા માલધારીઓની જ પોસ્ટિંગ કરે છે અને આ યુવા ગ્રુપ જે આ હાલમાં ગુજરાત ગોપાલક ગ્રુપ છે એ લોકોએ આ સન્માનનો પ્રોગ્રામ આજે રાખેલો છે એમને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું નવી પેઢી માટે શિક્ષણ એમાં હું તમને વાત કરું કે અમે જે જે સક્ષમ છે બધા ભેગા થઈને અમે ચાર પાંચ રૂપિયા કાઢ્યા એની પાંચ હજાર ચોપડીઓ છપાઈ લોકરક્ષક તલાટી ક્લાર્ક એવી ભરતીમાં ક્લાસ રાખ્યા અને જુદી જુદી અઢારસો થી બે હજાર છોકરાઓના ક્લાસ રાખ્યા પાંચ હજાર ચોપડીઓ આપી અને એ લોકોને અમે બિલકુલ અમારા ખર્ચે અમારા બીજા સમાજના માણસો સાથે મળીને અમે એમને મદદ કરીએ છીએ અમારા જે ગરીબ છોકરાઓ છે એમને એક બીજા નંબરમાં આખા ગુજરાતમાં અમે ઇકો ગાડી અને બોલેરો જીપ એ અમે છસો ને પાંચ અમારા સમાજના દીકરા દીકરીઓને અમે એક પૈસો લીધા વગર આરટીઓ વીમો પાસ વીમો આ બધું જ એમનું કંપની ઉપર છોડીને અને સો ટકા થી અમે એમને વાહનો અપાયા છે ત્યારે ઘણા બધા એવા પણ છે કોઈને સાયકલ અપાવતા નથી પણ આટલું મોટું મહાદાન કરતા હોય એ ઇતિહાસમાં પહેલો દાખલો ભરવાડનો છે ભગવાન ભરવાડનો દાખલો છે કે પહેલી વખત રોજી રોટી માટે છસો ગાડીઓની જીગર કરીને મેં અપાવડાવી છે જ્યારે હવે અમારી પાછળ બીજા સમાજવાળા કરે છે લાખાભાઈનો છોકરો છે મારો છોકરો છે રામભાઈનો છોકરો છે બેચર કાકાનો છોકરો છે ઘણા બધા છે ઘણા બધા છે ભાઈ તૈયાર જ થઈ ગયા અમે સમાજવાળા નાના ભાઈ મોટા ભાઈ ભરવાણ અમે હંમેશા ભેગા જ છીએ અમે જુદા ગણતા જ નથી અને અમે સાથે છીએ અમારું સમ ખૂબ જ છે અમારા જેટલો સમ ગુજરાતમાં કોઈનો નથી ના હું નથી નથી લડવાનો કોઈ ચૂંટણી એ તો હવે પાર્ટી ટિકિટ આપે તો ને હા ભાજપ પાર્ટી ડિસિપ્લિન પાર્ટી છે યાં અહીંયા અહીંયા દાદાગીથી કશું મળતું નથી તમારા નોર્મ્સ પ્રમાણે મળે ખ્યાલ નહીં જો અમારા નોમ સારા છે પબ્લિક ઇસ્તી હશે આઈબીનો રિપોર્ટ સારો છે તો આપશે દસ તણમાં અમારા ચોવીસ થી પચીસ હજાર માલધારીઓ ભરવાડોના વોર્ડ છે અને દાવા સાથે કહું છું કે હું ત્રણથી ચાર હજાર માણસો આંબરડીમાં ભેગા કરી મોહનભાઈ કુંડારીયા કુંવરજી બાવળીયા ભરત ગોખરા માંડવિયા સાહેબ આ બધા મળીને મારા પર દબાણ કરેલું ભાઈ તમારા ભરવાડનું ટોટલ સંભાળવાનું છે ભરવાડ હંસા ભરવાડ લાભુ ભરવાડ જગ્નેશ ભરવાડ વગેરે જેવા અનેક ગાયક કલાકાર હાજર રહ્યા હતા અને તેમણે પોતાની ગાયકી થકી લાખાભાઈ ભરવાડ અને ભવાનભાઈ ભરવાડ સ્વાગત કરી તેમને સન્માનિત કર્યા હતા અને તેઓની ગાયકીથી કાર્યક્રમની અલગ જ રોનક જોવા મળી હતી અને કાર્યક્રમમાં હાજર લોકોના મન જીતી લીધા હતા આ દરેક કલાકારોએ પોતાના શિક્ષણના ક્ષેત્રે આગળ વધવા અને નોકરી ધંધામાં આગળ વધવા સલાહ સૂચન આપ્યા હતા તેમજ જે પરિવાર સક્ષમ નથી તેમને કોઈ ક્ષેત્રે આગળ વધવું હોય તો સમાજના અગ્રણીઓની મદદ લેવા પણ અપીલ કરી હતી અંતે ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં ભરવાડ સમાજના હિત માટે તેમજ તેમને દરેક ક્ષેત્રે આગળ વધારવા માટે જરૂરી સલાહ સૂચન તેમજ માર્ગદર્શન અપાયું હતું અને ઉપસ્થિત દરેક મહેમાનોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો આજે તો સમસ્ત ભરવાડ સમાજ ગુજરાત સન્માન સમિતિ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું ધારાસભ્ય વિરમગામથી થયા પછી અનેક કારણો વચ્ચે વચ્ચે આવ્યા અને સમાજ જે મારું સન્માન ગોઠવતો હતો વિધાનસભા ચાલુ હતી એટલે ટાઈમ ના મળ્યો ક્યાંક લગ્નગાળ્યો આવ્યો વચ્ચે બીજી ક્યાંક ચૂંટણીઓ આવી વ્યસ્તતાના કારણે એટલે મોડું સન્માન ના કરવામાં આવ્યું પણ મારે આજે કહેવું છે કે સમાજે મારું સન્માન કર્યું છે અને વિધાનસભામાં જ્યારે પહોંચ્યો છું ત્યારે હું ભરવાડ સમાજને અપીલ કરવા માટે પણ આજે મારી વાતમાં તમે જોયું હશે કે આવનારા દિવસોમાં ભરવાડ સમાજ કુરિવાજો છોડે રૂઢિચુસ્તા છોડે અને કોઈ પણ સમાજ કે વ્યક્તિનો પ્રગતિ શિક્ષણ વગર નથી થઈ ત્યારે શિક્ષણ તબક્કા આગળ વધે મારે આવનારી પેઢી ભરવાડ સમાજની યુવા પેઢી ભણી ગણીને આગળ વધીને નોકરી ધંધામાં લાગે સાથે સાથે એક અપીલ પણ કરી કે સ્વીકૃતિની વાત માટે મારો ભરવાડ સમાજ આવનારા દિવસોમાં વાણી વર્તન વિવેક કર્તવ્યને ભાવના બદલીને મારી પેઢી ભરવાડ સમાજની જે યુવા પેઢી છે અન્ય સમાજોના યુવાનો અને અન્ય સમાજો સાથે દૂધમાં સાંકળ ભળે એમ ભળીને પોતાની પ્રગતિનો વિકાસ કરે પોતે પ્રગતિ કરે વિકાસ કરે ધંધા રોજગારમાં લાગે અને ખૂબ સારું શિક્ષણ લઈને સમાજમાં એક આગવી છાપ ઊભી કરે આગવી સ્વીકૃતિ ઊભી કરે એના માટેની અનેક વાતો સાથે સાથે રાજકીય વાતો અહીંયા બહુ કરવાની હોય નહીં કારણ કે સમાજની પ્રગતિ માટે ભેગા થયા છીએ સમાજના વિકાસ માટે ભેગા થયા છીએ સમાજમાં જે કંઈ ઉણપો અથવા ખામીઓ છે એને દૂર કરીને આ નૂતન ભરવાડ સમાજનું નિર્માણ કેમ કરી શકાય તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે જેમ ધર્મની ધજા ચડાય છે એમ એકવીસમી સદી જ્યારે જ્ઞાન અને વિજ્ઞાનની સદી હોય ટેકનોલોજી અને કોમ્પ્યુટરની સદી હોય ત્યારે એમાં ભરવાડ સમાજ પાછળ ના રહી જાય અને શિક્ષા દેવીમાં શિક શિક્ષણની દેવીમાં સરસ્વતી અને શારદાના વિદ્યાના ધામો બને અને વિદ્યાદેવી શારદાની ધજા તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે છાત્રાલયો ઉપર બને એ પણ આજે હાકલ કરવામાં આવી છે આવા અનેક જે સમાજ વિકાસના સમાજ ઉદ્ધારના સમાજને આગળ લઈ જવા માટેના એની પ્રગતિ માટેના અનેક મુદ્દાઓની ચર્ચા કરવા માટે આ સંમેલન અને સન્માન સમારંભ કરવામાં આવ્યો છે આજે કોઈ રાજકીય એવી વાત નથી લોકસભા કે એની કોઈ વાત નથી આવનારા દિવસોમાં રાજકીય વાત કરવા માટે ભરવાડ સમાજનું ગુજરાતમાં શું અસ્તિત્વ છે પરવાર સમાજની કેટલી મોટી તાકાત છે એ કરવા માટે આવનારા દિવસોમાં અમે રાજકીય રીતે ભરવાડ સમાજને એકત્રિત કરીને જરૂર પડે તો માલધારી સમાજને સમગ્ર માલધારી સમાજને એકત્રિત કરીને આવનારા દિવસોમાં એવા સંમેલનો પણ અમે યોજવાના છીએ અને આવા સંમેલનો યોજીને ગુજરાતમાં અમારી જે કંઈ વસ્તી છે અન્ય સમાજોને અમે ખૂબ ખોબલેને ઢોબલે જ્યારે મત આપતા હોઈએ અન્ય સમાજોને પણ અમે ચૂંટવામાં અમે બહુ મહત્ત્વનો રોલ ભજવતા હોય તો ક્યાંક ક્યાંક માલધારી સમાજને પણ કોઈ કોઈ જગ્યાએ એમને પણ મહત્ત્વ મળે અને અન્ય સમાજો એમના માટે પણ કુણી લાગણી રાખીને અમારા સમાજના અન્ય લોકોને પણ ચૂંટવામાં ઉપયોગી થાય એના માટેની સમજ પણ આજે આ સમાજને આપવામાં આવી છે કૌશિક ભરવાડ સમાજમાં તો અત્યારે અમારો સમાજ પહેલાં બહુ પાછળ હતો અને અત્યારે ઠાકરની મહેરબાની છે અને આ અમારા સમાજના જે અનમોલ રતન છે એમની ખૂબ મહેરબાની છે એમની કૃપાથી અને ઠાકરની મહેરબાનીથી અત્યારે સમાજ ખૂબ આગળ જઈ રહ્યો છે અને હું પણ એવું ઈચ્છું છું કે મારો સમાજ ખૂબ આગળ જાય ખૂબ પ્રગતિ કરે શિક્ષણમાં ખૂબ પાછળ છે મારો સમાજ

અને કોઈ પણ દીકરા દીકરીને ક્યાંય આગળ વધવું હોય જો એને સક્ષમ ના હોય તો બસ સમાજના આયોજકો જેવા આપણા નવગણભાઈ મુંધવા છે મારા મારું મને આગળ લાવવામાં સપોર્ટ કરે છે એવા પિન્ટુભાઈ ભરવાડ છે તો બસ એવા લોકોને મારી વિનંતી છે કે એવા દીકરા દીકરીઓને સપોર્ટ કરે જેથી એ બહુ આગળ જાય બસ જય દ્વારકા આજે ભરવાડ સમાજના આગળ ભગવાનભાઈ ભરવાડ અને લાખાભાઈ ભરવાડનું આજે સન્માન સમારોહ રાખ્યો છે તો હું ખૂબ મારો રાજી વ્યસ્ત કરું છું કે મને ખૂબ આનંદ થયો અને ખૂબ જ આ સમાજ ખૂબ આગળ જાય એવી ઠાકરને પ્રાર્થના કરું છું અને આટલોને આટલો સમાજ એક થઈને રહે અને ખૂબ આગળ જાય એવી ઠાકરને પ્રાર્થના કરું છું એ મારા કાનુડાના બાગમાં ચંપો ને રે ચંપે યાસે ફૂલ ફૂલ રે સાયે લડીનો સાહેબો મારો માને નહીં કેમ

આપણા લાખાભાઈ છે ભવાનભાઈ છે એમની રીતે આગળ લાવો એ જે રીતે કારકિર્દી કરે છે એ પ્રમાણે બધા કરો મારો સમાજને એટલો ઉદ્દેશ છે અને હું અહીં આવી છું તમારા બધાનો સપોર્ટ છે માટે જ અહીં આવી છું અને જેનાથી હું ફેમસ છું એની એક લાઈન સંભળાવી તો બધાને તારે બંગલા બાગ બગીચા ને પૈસા અજવાળું દિવ્યશ નસીદ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં બસ આટલું જ વધુ માહિતી સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ નમસ્કાર